Assalamualaikum to all my dear students, friends. Hope you are enjoying with my all videos. तमने मजा आती हशे अने तमे खूब सारी रीते समझ पर मेळवता हशो. फ्रेंड्स, आज आशा साथे आजे हूँ एक नवी वीडियो लईने तमारी समक्ष आवी छूं. सो फ्रेंड्स, नाउ वी आर गोइंग टू अवर अनधर वीडियो, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश. एंड टुडेज टॉपिक इज यूनिट 2, टू मो छो. यस फ्रेंड्स, अवर सेकेंड यूनिट इज टू मो छो. तो आज आप बीजो यूनिट है. सौ प्रथम आपणे तेनी एक्टिविटी 1 एंड एक्टिविटी 2 विषे आज अभ्यास करीशू. सो लेट्स गो फ्रेंड्स ऑन एक्टिविटी 1. जुओ फ्रेंड्स, तमारी जे बुक है इंग्लिशनी टेक्स्ट बुक, तेमा यूनिट 2 टू मो छो एनी एक्टिविटी 1 आवी रीते आपी छे. कैलेंडरनी मदद थी शिक्षक आजनी तेमज पाछला रविवारनी पोतानी दिनचर्यानी विगतो कहेशे. ते सांभळो, शिक्षकनी मदद थी ते रीते पोतानी विगतो कहो. सो फ्रेंड्स, आपणे लास्ट संडे कया कार्य कर्या हता, क्या फरवा गया हता, आपड़ा घरे कोण आव्युं हतुं, आपड़ा कोना घरे गया हता, ते बधी वातो अहीं कहेवानी हती. बट फ्रेंड्स, आपणे ते वातो न करता आ जे आपणने ब्लेंक्स आपी छे, खाली जग्या आपी छे, ते आपणे विगतो पूरीए. सो फ्रेंड्स, जो अहीं आपणने आप्युं छे टुडे इज ब्लेंक आपेलुं छे अने डे आपेलुं छे. तो आपणने कई वात करवानी छे? पाछला रविवारनी. परंतु अहीं तो जो अहीं तो शूँ आपेलुं छे? टुडे. एटले आजे आपणे आजनो जे दिवस छे फर्स्ट ऑफ ऑल तेनी वात करीशुं. टुडे इज अहीं आपणे ब्लेंक पूरीशुं बराबर, अने ते पछी कयो डे छे ते लखीशुं. आई एम इन धीस क्लासरूम टुडे. आई हेव ब्लेंक ओन माई टेबल. आई एम बीजी. फ्रेंड्स, आ जे फर्स्ट पेरेग्राफ आपणને અહીં દેખાય છે તે ટુડે વર્તમાન કાળનું છે બરાબર. આજની દિનચર્યાની વાતો અહીં થઈ રહી છે, આજની જે કંઈ વાતો છે તે અહીં થઈ રહી છે. અને આપણને અહીં જે સેકન્ડ પેરેગ્રાફ આપ્યું છે તેમાં જુઓ, ઇટ વોઝ સન્ડે. હિયર ઇઝ વોઝ. શું લખ્યું છે? વોઝ. વોઝ એટલે કે ભૂતકાળની વાત છે. તો અહીં જુઓ, ઇટ વોઝ સન્ડે એટલે કે તે કયો વાર હતો? રવિવાર હતો. હાઉ મેની ડેઝ અગો? અહીં બ્લેન્કમાં આપણે ડેઝ લખવાના છે કે ભાઈ 4 ડેઝ 5 ડેઝ 6 ડેઝ, કેટલા ડેઝ અગો અહીં સન્ડે હતું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ડે લખીશું, સપોઝ વી રાઇટ હિયર સેટરડે, અહીંયા જો આપણે સેટરડે લખીએ તો સન્ડે કેટલા દિવસ પહેલાં આવ્યો હશે બરાબર. જો અહીં આપણે મંડે લખીએ તો અહીં આપણે શું લખીશું? 1 ડેઝ અગો. પર જો અહીં ડેઝ આપવાનું છે એટલે એકથી વધારાના દિવસો, 2 દિવસ 3 દિવસ 4 દિવસ. સો ઇફ વી આર રાઇટિંગ હિયર, શું લખી રહ્યા છીએ આપણે અહીં? તમે વિચારો અને મને કહો 2 મિનિટમાં શું લખીએ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે વેનેસડે અથવા તો થર્સડે લઈ લઈશું, એટલે 3-4 દિવસ અહીં આપણે અગોમાં લખી શકીશું. ઓકે, નેક્સ્ટ લાઇન ઇઝ આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. જુઓ અહીં શું કીધું છે કે હું રવિવારે ક્યાં હતો? હોમ. એટ હોમ, મારા ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક્સ હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. અને વેન્ટ એટલે કે શું? ગોનું પાસ્ટ ટેન્સ છે. શું છે? ગોનું પાસ્ટ વેન્ટ થઈ જાય. તો નોટબુક હતી નહીં તેથી તે ક્યાં ગયા હતા? લાઇબ્રેરી. અને ક્યારે? ઇન ધ આફ્ટરનૂન, બપોરે. આઈ હેડ ગેટ્સ ઇન ધ ઇવનિંગ. અને સાંજે શું થયું? તેમના ઘરે મહેમાન આવ્યા હતા. ઓકે, લેટ્સ ગો ફ્રેન્ડ્સ, નાવ વી ફિલ ધ બ્લેન્ક્સ. અહીં આ બ્લેન્ક્સ જે આપી છે તે બ્લેન્ક્સમાં આપણે આન્સર લખીએ. જુઓ ફ્રેન્ડ્સ, ટુડે ઇઝ બ્લેન્ક ડે. કયો ડે સિલેક્ટ કર્યો તમે? હમણાં કહ્યું ને, વિચારો કયો ડે સિલેક્ટ કરવો છે. આઈ સિલેક્ટ થર્સડે. તો આપણે લખીશું ફ્રેન્ડ્સ, હું અહીં જેમ જેમ તમને લખાવતી જાઉં, સમજાવતી જાઉં, તેમ તેમ તમારે પણ લખતા જવાનું છે ઇન યોર નોટબુક. જો અહીં ટુડે ઇઝ થર્સડે, આજે કયો વાર છે? ગુરુવાર છે. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ ટુડે. આજે હું ક્યાં છું? મારા વર્ગમાં છું. આઈ હેવ બ્લેન્ક ઓન માય ટેબલ. હવે જો આ બ્લેન્ક આપણે પૂરવાની છે. આઈ હેવ
ઓન માય ટેબલ તો શું હશે? ટેબલ પર તમે કંઈ પણ વસ્તુ મૂકી શકો છો, કંઈ પણ વસ્તુ દર્શાવી શકો છો. દાખલા તરીકે પેન, નોટબુક, ટેક્સ્ટ બુક, વર્ક બુક, એઝ યુ વિશ. આઈ પુટ હિયર અ બુક. હું અહીં શું પસંદ કરું છું? બુક. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ. મારા ટેબલ પર શું છે? એક પુસ્તક છે. આઈ એમ બિઝી. અને હું ખૂબ જ વ્યસ્ત છું. સમજ પડી ફ્રેન્ડ્સ? ટુડેની વાત છે, આજની વાત થઈ રહી છે. ઓકે, વર્તમાનકાળની વાત થઈ રહી છે. હવે જે બીજો પેરેગ્રાફ હતો, સેકન્ડ પેરેગ્રાફ, તે શેનો હતો? પાસ્ટનો હતો, ભૂતકાળનો હતો. સો જો અહીં લખેલું છે ઇટ વોઝ સન્ડે. આજે આપણે કઈ વાત કરી રહ્યા છીએ? થર્સડેની, ગુરુવારના દિવસની આજે વાત કરી રહ્યા છીએ આપણે. તો ઇટ વોઝ સન્ડે. તો આજે આપણે આ લખી રહ્યા છીએ તો સન્ડે કેટલા દિવસ પહેલાં આવ્યું હશે? 4 days ago. ઓકે, ઇટ વોઝ સન્ડે 4 days ago. આપણે રવિવારની વાત કરવાની હતી ને, કે રવિવારે શું કર્યું હતું. સો ફ્રેન્ડ્સ, હિયર વી ટોકિંગ અબાઉટ સન્ડે. ઇટ વોઝ સન્ડે 4 days ago. 4 દિવસ પહેલાં રવિવાર હતો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. અને રવિવારે હું મારા ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ. મારી પાસે નોટબુક હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. તેથી તેઓ ક્યાં ગયા જુઓ? તેથી હું લાઇબ્રેરી ગયો હતો. ઇન ધ આફ્ટરનૂન, બપોરના સમયે લાઇબ્રેરી ગયો હતો. આઈ હેડ ગેસ્ટ. ફ્રેન્ડ, ગેસ્ટ એટલે શું? મહેમાન. અને અહીં એસ લાગ્યું છે એટલે મહેમાનો થશે. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. અને સાંજે મારા ઘરે કોણ આવ્યા હતા? મહેમાનો આવ્યા હતા. ફ્રેન્ડ્સ, તમને આ જે બે પેરેગ્રાફ છે તે પરથી તમને ખ્યાલ તો આવ્યો હશે ને કે આ ફર્સ્ટ પેરેગ્રાફનામાં ટુડે એટલે કે આજની વાત થઈ રહી છે. અને આ જે પેરેગ્રાફ છે, જુઓ, તેમાં વોઝ, ઓકે, હેવનું હેડ થઈ ગયું, ગોનું વેન થઈ ગયું, અહીં હેવનું હેડ થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે બધા તમને નિયમો દેખાઈ રહ્યા છે તે કોના દેખાઈ રહ્યા છે? પાસ્ટ ટેન્સમાં દેખાઈ રહ્યા છે. તો આ જે પેરેગ્રાફ છે તે પહેલાં બની ચૂક્યું છે, ભૂતકાળની વાત થઈ રહી છે. અને આ જે પેરેગ્રાફ છે તેમાં ટુડે આજની વાત થઈ રહી છે. સો ફ્રેન્ડ્સ, આ જે બે પેરેગ્રાફ છે તમારે સારી રીતે સમજીને પોતાની નોટબુકમાં સુંદર અક્ષરે લખી લેવાના છે. તો આપણી જે ફર્સ્ટ એક્ટિવિટી હતી તે આટલી જ હતી. અને આ એક્ટિવિટીમાંથી હું તમને હોમવર્ક આપીશ જે તમારે પોતાની નોટબુકમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, હોમવર્કમાં શું કરવાનું છે તમારે? જુઓ, આ જે ટુડે ઇઝ થર્સડે છે ને, તો થર્સડેના બદલે તમારે કોઈ બીજો દિવસ પસંદ કરવાનો છે. તો તમારું ચેન્જ થશે. આ થર્સડે લખ્યું છે ત્યાં તમારું ચેન્જીસ થશે. અ બુક લખ્યું છે ત્યાં તમે પોતાના ટેબલ પર કંઈ પણ વસ્તુ દર્શાવી શકો છો. અ પેન લખી શકો છો, અ નોટબુક લખી શકો છો. ઓકે, અને આ 4 છે તેના બદલે તમે અહીં જે દિવસ પસંદ કરશો તે દિવસની ગણતરી મુજબ તમે અહીં 4ને બદલે એની અધર નંબર્સ, બરાબર, બીજા દિવસ ગણીને તમે અહીં લખી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પેરેગ્રાફની સાથે તમારે બીજો એક પેરેગ્રાફ પણ પોતાની જાતે બનાવીને લખી લેવાનું છે. નાવ વી આર ગોઈંગ ઓન એક્ટિવિટી 2. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 2A. જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે અહીં ફકરા આપેલા છે. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો, અહીં એક પેરેગ્રાફ આપેલું છે આપણને. ટુડેથી શરૂ થાય છે અને ક્રેકર્સ પર પૂરો થાય છે. તો આ જે એક પેરેગ્રાફ છે, પેરેગ્રાફ તો દેખાવામાં એક છે, પરંતુ અહીં થયું શું છે કે બે ફકરા ભેગા થઈ ગયા છે. બે પેરેગ્રાફની અલગ અલગ વાતો હતી અને તે બંને વાતો શું થઈ ગઈ છે? મિક્સ થઈ ગઈ છે. બે જુદી જુદી વાતો અહીં મિક્સ થઈ ગઈ છે. તો આપણે શું કરવાનું છે? આપણે વાંચવાનું છે અને એ બંને ફકરાની જે અલગ અલગ સેન્ટેન્સ છે, અલગ અલગ વાક્યો છે, તે આપણે જુદા પાડીને ફરીથી લખવાના છે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ આઈ રીડ ધીસ પેરેગ્રાફ. તમને સમજાવું છું તો તમને ખ્યાલ આવશે કે કયા વાક્યો અહીં અલગ અલગ છે, તો સારી રીતે આપણે તેને છૂટા પાડી શકીશું. ઓકે ફ્રેન્ડ્સ, ટુડે ઇઝ ક્રિસમસ. આજે શું છે? ક્રિસમસ છે, નાતાલ છે. આજની વાત થઈ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો હમણાં અમે શું કરી રહ્યા છીએ? જો આઈએનજી લાગેલું છે એટલે ચાલુ વર્તમાનકાળ છે ને. સેલિબ્રેટિંગ, એ લોકો ઉજવણી કરી રહ્યા છે. શેની? નાતાલની ઉજવણી કરી રહ્યા છે. બિફોર 2 months. હવે જુઓ, અહીં શેની વાત આવી ગઈ? બિફોર 2 months, એટલે કે 2 મહિના અગાઉ.
एक तो नाउ छे अने बिफोर टू मंथ्स छे, એટલે કે બે મહિના પહેલાંની વાત છે અને હાલની વાત છે. તો અહીં પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પાસ્ટ ટેન્સ બંને મિક્સ થઈ ગયા છે, આપણે તેને બંનેને જુદા કરીશું. વી સેલિબ્રેટેડ દિવાળી. બે મહિના પહેલાં શેની ઉજવણી કરી હતી? દિવાળીની ઉજવણી કરી હતી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી જે બહેન છે નેન્સી, તેણીએ શું કર્યું હતું? જુઓ અહીં, કર્યું હતું કે કરી રહી છે. વેરી ગુડ. આઈએનજી લાગ્યું એટલે કે એ ડેકોરેટિંગ કરી રહી છે. તે સજાવ બધું જે રૂમ સજાવ છે તેવી રીતે શું સજાવી રહી છે? એક્સમસ ટ્રી. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હશે નાતાલમાં જે એક ઝાડ બનાવવામાં આવે છે એ ઝાડને શું કહેવામાં આવે છે? એક્સમસ ટ્રી કહેવામાં આવે છે, હે ને? અને તે ઝાડ પર કેટલી બધી લાઇટ્સ, ગિફ્ટ્સ બધું સજાવવામાં આવે છે. તો મારી સિસ્ટર નેન્સી, મારી જે બહેન છે નેન્સી, તે શું કરી રહી છે? એક્સમસ ટ્રીને સજાવી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. ડેકોરેટેડ એટલે કે સજાવ્યું હતું. દર્શિલ કોણ છે? મારો ભાઈ છે, અને તેણે અમારો ઘર દિવાળી માટે ડેકોરેટેડ એટલે કે સજાવ્યું હતું. ઈડી લાગ્યું છે ફ્રેન્ડ્સ, પાસ્ટ ટેન્સ છે. હી વોઝ એટ હોમ, ત્યારે તે ઘરે હતો. ટુડે, હવે જુઓ ફ્રેન્ડ, ફરીથી આજની વાત થઈ, હાલની. આજે શું છે? ક્રિસમસ છે. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, આજે તે ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તે ક્યાં છે? હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. જુઓ ફ્રેન્ડ્સ, આઈએનજી છે, પ્રિપેરિંગ એટલે કે બનાવી રહ્યા છે. મમ્મી શું બનાવી રહ્યા છે? કેક. તો ઓબ્વિયસલી દિવાળી માટે બનાવતા હશે કે ક્રિસમસ માટે બનાવતા હશે? હાલની વાત છે એટલે કે હાલ, આજે તો ક્રિસમસ છે. સો મમ્મી કેક કોના માટે પ્રિપેર કરી રહ્યા છે? આપણા માટે પ્રિપેર કરી રહ્યા છે. પણ શું છે આજે? તો આજે ક્રિસમસ છે. તો આ જે વાત થઈ તે નાવ, હાલની વાત છે. શી પ્રિપેર્ડ સ્વીટ ડિશીઝ ફોર દિવાળી, બરાબર? તેણીએ, મમ્મીએ પ્રિપેર્ડ એટલે કે બનાવ્યું હતું, ઈડી લાગ્યું છે, સ્વીટ ડિશીઝ, મીઠી વાનગીઓ બનાવી હતી દિવાળી માટે. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. અમે ફ્રેન્ડ્સ, અમારા મિત્રો અને સગાઓ તરફથી શું કર્યું હતું? રિસીવ, બરાબર, દિવાળી કાર્ડ્સ મેળવ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, અમે પણ દિવાળી કાર્ડ્સ બનાવ્યા હતા, પ્રિપેર્ડ બનાવ્યા હતા. માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ, અમારા પિતાજીએ અમને, અસ બરાબર અમને, તે માટે મદદ કરી હતી. હેલ્પ એટલે મદદ કરવી, હમણાં હાલમાં હોય તો ટુ હેલ્પ, પરંતુ ઈડી લાગ્યું છે હેલ્પ એટલે કે મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. જુઓ, એક તો અહીં શું છે? હેલ્પ એટલે કે દિવાળીમાં મદદ કરી હતી કાર્ડ બનાવવામાં. અને નેક્સ્ટ સેન્ટેન્સમાં શું છે? માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, નાવ હમણાં પણ મારા પિતાજી નેન્સીને મદદ કરી રહ્યા છે. હાલમાં નેન્સી શું કરી રહી છે? જુઓ ફ્રેન્ડ્સ, નેન્સી હમણાં ડેકોરેટિંગ કરી રહી છે. શું? એક્સમસ ટ્રી. I am enjoying the music on the CD player. હું શું કરી રહ્યો છું? હું CD player પર મ્યુઝિક, સંગીત એન્જોય કરી રહ્યો છું, સંગીતનો આનંદ લઈ રહ્યો છું એટલે કે હાલની વાત છે. I am also talking to you on the cell phone. હું તમારી સાથે ફોન પર વાત પણ કરી રહ્યો છું. Some friends, જુઓ કેટલાક મિત્રો, એન્ડ રિલેટિવ્સ અને સગાઓ, વિઝિટેડ અસ, વિઝિટેડ, ઈડી લાગ્યું છે ફ્રેન્ડ્સ, પાસ્ટની વાત થઈ ફરીથી, એટલે આ શેની વાત થઈ? દિવાળીના દિવસની વાત થઈ, ટુ મંથ અગોની વાત થઈ, બે મહિના પહેલાંની વાત. તો અમારા કેટલાક મિત્રો અને સગાઓ અમારા ઘરે મળવા આવ્યા હતા. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. એન્જોયડ એટલે કે આનંદ અમે માણ્યો હતો. શેનો? ફાયર ક્રેકર્સ, ફટાકડાઓનો અમે આનંદ માણ્યો હતો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ ફકરા ઉપર, આ જે આપણે ફકરો વાંચ્યો તેમાં બે અલગ અલગ ફકરાઓ જે ભેગા થઈ ગયા હતા તેની સમજ પડી હશે. તો હવે આપણે ફ્રેન્ડ્સ આ નાવ એન્ડ ટુ મંથ્સ અગો, બિફોર ટુ મંથ્સ, તો આ બંને જે સેન્ટેન્સ છે તેને જુદા પાડીશું. જુઓ ફ્રેન્ડ્સ, અહીં મેં બે કોલમ બનાવી છે. ફર્સ્ટ વન ઇઝ નાવ એન્ડ સેકન્ડ વન ઇઝ ટુ મંથ્સ અગો. તો નાવમાં આપણે કયા સેન્ટેન્સ નોંધીશું? જે હાલના છે, બરાબર. આજે શું છે? ક્રિસમસ છે. તે ક્રિસમસને લગતા સેન્ટેન્સ આપણે આ લાઇનમાં નોંધીશું. અને ટુ મંથ્સ અગો એટલે કે બે મહિના પહેલાં
जे बात थई गई छे, जे बनाव घटनाओ बनी गई छे तेना सेंटेंस आपणे आ लाइन में नोंधीशुं। ओके फ्रेंड्स, लेट्स रेडी टू राइट हियर। ओके नाउ तो जुओ, सेलिब्रेटिंग क्रिसमस, आपणे क्रिसमसनी उजवणी करी रह्या छीए। डेकोरेटिंग ध एक्समस ट्री, नेन्सी डेकोरेट करी रही छे ने एक्समस ट्री, तो એ આપણે અહીં નોંધીશું। ત્યારબાદ દર્શિલ ઇઝ ઇન ધ હોસ્ટેલ, હાલમાં આજે જુઓ ફ્રેન્ડ્સ અહીં આપણને લખીને આપ્યું હતું કે ટુડે ઇઝ દર્શિલ નોટ એટ હોમ, તે ક્યાં છે? હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તો આપણે લખીશું અહીં દર્શિલ ઇઝ ઇન ધ હોસ્ટેલ। ત્યારબાદ શું છે? પ્રિપેરિંગ અ કેક, મમ્મી કેક બનાવી રહ્યા છે। અને છેલ્લે એન્જોઈંગ ધ મ્યુઝિક। ટુ મંથ અગોમાં જુઓ, સેલિબ્રેટેડ દિવાળી, સેલિબ્રેટેડ હાઉસ, ડેકોરેટેડ હાઉસ, દર્શિલ વોઝ એટ હોમ, ટુ મંથ્સ અગો દર્શિલ ઘરે હતો, બટ ટુડે ઇઝ દર્શિલ ઇઝ નોટ હોમ, હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, બટ ટુ મંથ્સ અગો વેન વી સેલિબ્રેટેડ દિવાળી, જ્યારે આપણે દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા અમે, ત્યારે દર્શિલ વોઝ એટ હોમ, દર્શિલ પણ ઘરે હતો। ત્યારે જુઓ પ્રિપેર્ડ સ્વીટ ડિશિઝ, બરાબર, ક્યારે સ્વીટ ડિશિઝ મમ્મી પ્રિપેર કરી રહ્યા હતા? ટુ મંથ્સ અગો, જ્યારે દિવાળી હતી ત્યારે। રિસીવડ દિવાળી કાર્ડ્સ, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, આ બધું ક્યારે થયું હતું ફ્રેન્ડ્સ? ટુ મંથ અગો થયું હતું, બે મહિના પહેલાંની આ વાતચીત છે, તેથી આપણે આ કોલમમાં નોંધી રહ્યા છીએ। એન્ડ લાસ્ટ વન ઇઝ એન્જોયડ ફાયર ક્રેકર્સ, અમે ફટાકડા ફોડવાનો આનંદ માણ્યો હતો। તો ફ્રેન્ડ્સ, આપણે આજે પેરેગ્રાફ આપણને અહીં આપવામાં આવ્યું હતું એક્ટિવિટી 2A નો, તે પેરેગ્રાફ સારી રીતે વાંચી સમજી તેને અહીં નાવ એન્ડ ટુ મંથ્સ અગો એમ બે પાર્ટ કરી બંનેમાં તેને વિભાજિત કરી દીધું છે। ઓકે ફ્રેન્ડ્સ, નાવ એક્ટિવિટી 2B, અહીં પણ ફ્રેન્ડ્સ તમને બે ફકરાના વાક્યો આપ્યા છે જે ભેગા થઈ ગયા છે, તો વાક્ય સાંભળો, વાંચો અને આપણે બંને ફકરાને જુદા પાડવાના છે। સો ફ્રેન્ડ્સ, હવે હું અહીં વાક્ય વાંચતી જઈશ અને તેને આપણે ડાયરેક્ટલી નોંધતા જઈશું। વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June, અમે છેલ્લી 5 જૂનના દિવસે, બરાબર, જ્યારે 5 જૂન હતી તે દિવસે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, ફ્રેન્ડ્સ તમને ખબર હશે કે 5 જૂનના દિવસે શું આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસ, તો ત્યારે તેની અમે ઉજવણી કરી હતી, સેલિબ્રેટેડ ઉજવ્યું હતું, ઉજવણી કરી હતી। તો ફ્રેન્ડ્સ, આ જુઓ, એક વાત થઈ લાસ્ટ 5 જૂનના દિવસની વાત થઈ, એન્વાયરમેન્ટ ડેના દિવસની વાત થઈ, હવે જુઓ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે શેનું છે। વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, આજે અમે શું કરી રહ્યા છીએ? આજે અમે અંગ્રેજી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। તો ફ્રેન્ડ્સ, હિયર્સ ટુ પેરેગ્રાફ, ફર્સ્ટ વન ઇઝ એન્વાયરમેન્ટ ડે એન્ડ સેકન્ડ વન ઇઝ ઇંગ્લિશ ડે। તો ફ્રેન્ડ્સ, આપણે શું કરીશું? પર્યાવરણ દિવસ અને અંગ્રેજી દિવસ આ બંનેને જુદા પાડીશું। તો ફ્રેન્ડ્સ જુઓ, અહીં એન્વાયરમેન્ટ ડે, તો આપણે ધ ઇંગ્લિશ ડે અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, ઇંગ્લિશ ડેમાં આપણે લખીશું વી આર સેલિબ્રેટિંગ ધ ઇંગ્લિશ ડે ટુડે, આ વાક્ય અહીં લખ્યું, અને ફર્સ્ટ સેન્ટેન્સ જે હતું વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June, તેને ક્યાં લખીશું? એન્વાયરમેન્ટ ડેમાં લખી દઈશું। ઓકે ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી ફકરા પર આવીએ। રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, ડેકોરેટિંગ, રીના અને રશ્મિ વર્ગને શું કરી રહ્યા છે? શણગારી રહ્યા છે, ડેકોરેટિંગ, તો શેમાં આવશે? વેરી ગુડ, ઇંગ્લિશ ડેમાં આવશે, જો અહીં આપણે લખી દીધું। ઓકે ફ્રેન્ડ્સ, ગોટ ઇટ, આગળ વધીશું। વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ, અમે શું કર્યું હતું? અમારા એસએમસી જે મેમ્બર્સ છે, એસએમસીના સભ્યો છે, તેમને આમંત્રિત કર્યા હતા, ઇન્વાઇટેડ, ભૂતકાળની વાત થઈ, તો ક્યાં નોંધીશું? વેરી ગુડ, અહીં આપણે નોંધીશું, એન્વાયરમેન્ટ ડેમાં નોંધીશું। આગળ વધીએ, અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ઈડી, બરાબર, વેલકમમાં ઈડી લાગ્યું, વેલકમ્ડ ધ મેમ્બર્સ, અમારા આચાર્યશ્રીએ એસએમસી સભ્યોને આવકાર કર્યો હતો। તો ફ્રેન્ડ્સ, આપણે ક્યાં લખીશું? અહીં નોંધીશું, ને પહેલાંની વાત છે તેથી અહીં નોંધીશું, વી ઇન્વાઇટેડ અવર પ્રિન્સિપલ વેલકમ ધ એસએમસી મેમ્બર્સ। આગળ વધીશું, ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ, ભાનુ જે છે તે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ સાથે
इंग्लिश में बात करी रही छे, टॉकिंग बात करी रही छे, चालू वर्तमान काल छे। तो आपणे क्या नोंधीशुं तेने आ बाजू नोंधीशुं, बराबर। नाउ द स्टूडेंट्स ऑफ फर्स्ट स्टैंडर्ड आर स्माइलिंग एट हिम। पहला ધોરણના જે છોકરાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તે શું કરી રહ્યા છે? તેણીની તરફ જોઈ સ્મિત કરી રહ્યા છે, તેની તરફ, સોરી, હિમ લખેલું છે એટલે કોણ છે? ભાનુ છોકરો છે, તો તેમને જોઈ હસી રહ્યા છે। તો આ ઇંગ્લિશ ડેની વાત થઈ ફ્રેન્ડ્સ, તેથી આપણે અહીં ક્યાં લખીશું? આ તરફ લખીશું, ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ। આગળ વધીશું, વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ। જુઓ, પ્લાન્ટેડ એટલે કે રોપ્યું હતું। શું રોપ્યું હતું? સેપ્લિંગ્સ એટલે નાના જે ઝાડ આવે છે ને, તેને રોપાઓ કહેવાય। અમે સેપ્લિંગ્સ એટલે કે રોપાઓ રોપ્યા હતા। તો ક્યાં લખીશું? વેરી ગુડ, ઇંગ્લિશ ક્યાં લખીશું? હા, એન્વાયરમેન્ટ ડેમાં નોંધીશું, હોને? પ્લાન્ટેડ, રોપાઓ, સેપ્લિંગ્સ, રોપાઓ રોપ્યા હતા, એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરફ લખ્યું। ઓકે ફ્રેન્ડ્સ, વી વોટર ધેમ, અમે તેમણે પાણી આપ્યું હતું। ધ સેપ્લિંગ્સ આર ગ્રોઈંગ નાવ। જુઓ ફ્રેન્ડ્સ, આ છે ને વી વોટર ધેમ, તે ક્યાં આવશે? એન્વાયરમેન્ટ ડેમાં આવશે। વોટર, પાણી આપ્યું હતું, તે દિવસની વાત થઈ રહી છે। ધ સેપ્લિંગ્સ આર ગ્રોઈંગ નાવ એટલે કે જે રોપાઓ છે તે હવે શું થઈ રહ્યા છે? મોટા થઈ રહ્યા છે, ગ્રો થઈ રહ્યા છે। તો આ આપણે ક્યારે લખીશું? હાલના દિવસની વાતમાં લખીશું। અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, અને અમારું જે ગાર્ડન છે તે હવે એકદમ લીલું છમ થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે આ જે ફકરો છે તે સારી રીતે સમજ્યા હશો, અને ફકરાને આપણે બે ભાગમાં, આ એક ભાગ અને આ બીજો ભાગ, બે ભાગમાં સારી રીતે વહેંચી પણ દીધું છે। ઓકે ફ્રેન્ડ્સ, હોપ યુ અન્ડરસ્ટેન્ડ ટુ ગુડ, સારી રીતે તમે સમજી ગયા હશો, અને આ જેટલું પણ આજનું કાર્ય છે તે પોતાની નોટબુકમાં લખી લેશો તેવી આશા સાથે હું મારી આ વિડીયો અહીં સ્ટોપ કરું છું, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ અલ્લાહ હાફિઝ।